ત્રણ વખત માતાજીને યાદ કરી લઈ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પ્રજ્ઞા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલે ગાયત્રી માતની જય, અંબે માતની. આજે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અહીંયા પધારે ત્યારે બધાય ભાવથી તાળીઓથી એમનું સન્માન કરજો. કૃષ્ણ પરમાત્માનું કારણ કે ભગવાન શિવ દેવનો દેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથને પણ દર્શન કરવા માટે થઈ એક સાધુનો વેશ ધારણ કરવો પડ્યો હતો અને એક નારીનો વેશ ધારણ કરવો પડ્યો હતો ભોળિયાનાથને. એ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અહીંયા પોતાના ચાર ચાર સ્વરૂપોનું દર્શન કરાવવા આવે ત્યારે બધાએ ભાવથી એનું તાળીઓથી સન્માન કરજો, કલ્યાણ થઈ જશે એવા ભાવથી રજૂ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણની એક અદભુત લીલા ત્યાંથી કાર્યક્રમનો શુભારંભ કરીએ. દીકરીઓ છે, સરસ મજાનો કાર્યક્રમ પછી હું તમને થોડાક હળવા ફૂલાઈ કરીશ, પણ એ પહેલા ભગવાન કૃષ્ણનું દર્શન કરી લઈએ. કરીએ ભગવાન શ્રી કૃષ્ણની અદભુત રચના. અને હવે બની શકે ને એટલે અવાજ મારી બા છે, આવા દે, ચાર પાંચ બાજુ બેઠા હોય એ બોલવા માંડે, એ આવા દે ને, એની બા છે, આવા દે, આવા દે, એ અહીંયા આવતા રહ્યો, બા જગા છે, આવતા રહ્યો, આવતા રહ્યો. એ ક્યાંય સુધી દેખાડો આલે ત્યાં સુધી બા ન આવે, એ બા બાજુમાં બે જાય પાછા વળી પાછા. આ બીજી વાર પાછી ડોકી ધૂણાવે શું કામ, હાહુ માં આવવાના હોય, અને જેવા હાહુ આવે એને ત્યાં દેડી જાય જગા નથી, એ અહીંયા ના જાય. એ હાહુ માં ત્યાં ત્યાં બે ગયા તો વળી પાછી ભોટી આમ, ભાઈ હવે શું છે, એ આવ્યા નથી હતી, હવે એને મૂકો ને તડકે એ આયલા આવજે. કારણ કે આ તમારા માટે વ્યવસ્થા કેટલી સરસ કરી દીધી, જુઓ કેટલી સરસ વ્યવસ્થાઓ કરી દીધી છે. આ બાજુ બધા ખૂણામાં ગાયત્રી મહાતની છોકરાઓ જ બોલ્યા, જો એનું બોલ્યા ખરા, પણ કેવું બોલ્યા, બધી જેટલા જેટલા જય જયકાર બોલ્યા જ ને મા ભગવાન સીતારામ
કરાવી અમને પાવન ગુરુ ગિરધર ગોપાલ કલ્યાણ કરો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આજ પોતાના વિરાટ ચાર ચાર સ્વરૂપોનું દર્શન કરાવે. એક એક દર્શનમાં ભગવાન કૃષ્ણને તાળીઓથી સન્માન કરજો. કલ્યાણ થઈ જશે, કલ્યાણ થઈ જશે, કલ્યાણ થઈ જશે. કારણ કે આપણે કાર્યક્રમ જોવો જ છે.
અને અમે બતાવવાના છીએ, અમે કોઈ કટાશ નહીં રાખીએ. ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના વિરાટ સ્વરૂપોનું દર્શન કરાવ્યું. આમાં તમે જોયું, બેનો માર્કિંગ કર્યું, તમે અભ્યાસ કર્યો. ભગવાન કૃષ્ણ અહીંયા પધાર્યા, કેટલી તાળીઓ પડી, એટલા માણસ વેતા છે, બોલો કેટલી તાળીઓ પડી. અને આ સાબિત કરી દઉં તમને કે ભગવાન છે ને, ભગવાનને આપણે બે વખત જાકારો આપીએ, ભગવાનને બે વખત આપણે જાકારો આપીએ. આ તમને હું બતાવી દઉં, સાબિત કરી દઉં. આપણે અગરબત્તીઓ કરીએ છીએ સવાર સાંજ. અગરબત્તી કેવી રીતે થાય? આપણે ભગવાનને બે વખત કહી જ્ઞાન્યા રેજે, જ્ઞાન્યા રેજે, જ્ઞાન્યા રેજે. આજ ભગવાન કોઈને ગમતા જ નથી. નહીતર આપણે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, આપણે પહેલી સ્થાપના કેની કરીએ? ગણપતિની કરીએ. ગણે દાદો પહેલા પહેલી સ્થાપના કહી તો કે ગણપતિ દાદાની. હવે ગણપતિ દાદાનું વાહન શું છે? ઉંદર. ઉંદર છે, એનું વાહન છે. કેટલા જણા ઘરમાં રાખે? હવે જેનો તમે વાહન ઘરમાં નથી રાખતા, તો એનો માલિક ઘરમાં ક્યાંથી? આપણે પાસે મોટરસાયકલ હોય, ફોર વ્હીલ હોય, તો આપણે કેમ આપણા ઘરના ફરિયામાં રાખીએ? કોઈ માલિક ઘરમાં આવે. જેનો વાહન તમે ઘરમાં નથી રાખતા, તો એનો માલિક ક્યાંથી આવે? ભગવાન ભોળ્યો નાથ, દેવનો દેવ, મહાદેવ. એનું શું છે વાહન? નાગ દેવતા ગળામાં રાખીને બેઠા. અને એમાં બેનો શ્રાવણ મહિનાની નાગ પાછળમાં આવે ને, તેથી જોજો બહુ મજા આવશે. ગારાના નાગ બનાવશે, ગારાના. અને એ પાણીયારા ઉપર રાખી અને ધૂપ દીવા કરશે, નાગલા ચડાવશે, પાંચ કુલરના ટપકા મૂકશે, અને પછી એવો આમ કરીને પ્રણામ કરે, હે નાગ દેવતા ભલું કરજો. આ શંકર ભગવાનનો નાગ દાદા પૂજાય છે, એટલે શ્રાવણ મહિનાની નાગ પાંચમે આપણે એની પૂજા કરીએ. પણ હાથો હાથ જો ઘરમાં નીકળો હોય તો તમે શું કરો? તો એ ચાર જણાને ગમી નથી બોલાવીને ઓલન બાર નાખે, લાકડીએ લાકડીએ. આપણે એમ કહીએ કે શંકર ભગવાનનું વાહન છે, હવે શંકર જ છે, ઉપાડ દે જલ્દી. આ ભૂપાળો મારથી તો સરનામું વિખાઈ જાય. ક્યાં સાહેબ ભગવાન પ્રત્યે ક્યાં આપણો પ્રેમ રહ્યો? ક્યાં રહ્યો આપણે? ભગવાનની એક પણ વસ્તુઓ જે એમનો જે એને પ્રિય છે એ આપણે ઘરમાં રાખતા જ નથી, એ રાખતા જ નથી, તો ભગવાન ક્યાંથી આવે? દુઃખ પડે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, બસ આ જ નિયમ છે. દુઃખ પડે, હે ભગવાન કલ્યાણ કરો, હું કલ્યાણ કરે આમાં.